નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ના યુનિટ નંબર 7 રીડ 2 ફર્સ્ટ એડ ના બીજા પાર્ટ માં આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત છે દોસ્તો ફર્સ્ટ એડ માં પ્રથમ પાર્ટ માં આપણે બર્ન્સ અને કટ્સ અને બ્રુઝિસ ની વાત કરી છે દોસ્તો આ પાર્ટ શરૂ કરીએ પહેલા તમે જુઓ સક્સેસ કમ્સ ટુ ધોઝ હુ ડેર એન્ડ એક્ટ જીવન માં સફળતા થવું એટલે કે જીવન માં સફળ થવું એટલે આપણી શક્તિનો સતત વિકાસ થવો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ ની સાથે સાથે તેનું મૂલ્યાંકન તો હોય જ અને મૂલ્યાંકન એ જ આપણી પરીક્ષા છે એ જ આપણી કસોટી છે એટલે પરીક્ષામાં ઉજ્જવળ સફળતા તમારા ઊંચા સ્વપ્નો સાકાર કરવાની દિશા છે એટલે પરીક્ષામાં સફળ કેમ થવું એ તમે યાદ રાખજો બરાબર તમારું ધ્યેય નક્કી કરીને બેસજો સફળતા ચોક્કસ તમને મળશે બરાબર છે ચલો વિદ્યાર્થી મિત્રો પાર્ટ ટુમાં આપશો વિદ્યાર્થીઓને આપણે વન બાય વન લાઈન સમજાવીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા નવા વિડીયો તમને સમયાંતરે મળતા રહે પરીક્ષાની કેટલી આઈએમપી ટીપ્સ પણ તમને મળતી રહે બરાબર છે તમે લાઈક કરજો ગમે તો અને તમારા મિત્રોને શેર કરજો રજૂ કરીએ છીએ પાર્ટ ટુ ફ્રેક્ચર્સ લખો ફ્રેક્ચર્સ એટલે શું તો કે લખો ફ્રેક્ચર્સ એટલે અસ્થિભંગ એને કહેવાય છે યસ હાડકામાં તિરાડ પડે કે હાડકું તૂટી જાય એને કહેવાય બ્રેકિંગ ઓફ બોન્સ બરાબર છે ચાલો પ્રાથમિક સારવાર કેમ કરવી ફ્રેક્ચર થાય તો બરાબર તો સમ એક્સિડન્ટ કે વિદ્યાર્થી મિત્રો કેટલાક અકસ્માતો એવા હોય છે કે જેમાં હાડકા ભાંગી જાય છે હા ઘણા અકસ્માતો માં હાડકા ભાંગી નાખે છે તો ધીસ ઇઝ કોલ્ડ આ ફ્રેક્ચર બસ આ હાડકા ભાંગે એને ફ્રેક્ચર કહેવાય છે એન્ડ ઇટ ઇઝ વેરી પેઇનફુલ અને આ તો ખૂબ પીડાદાયક હોય છે ભાઈ ભીંસ પાડે એવું હોય છે ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ પહેલી વાત કરે છે કે પ્રાથમિક સારવારમાં ધ્યાન શું રાખવું તો કે તમારો લિંબ એટલે અવયવ લિંબ એટલે અવયવ શરીરનું અવયવને લિંબ કહેવાય આ લીંબ હલાવશો નહીં મૂવ કરશો નહીં એમ કે છે એને ત્યાંથી હટાવવાની જરૂર નથી કારણ કે એને ખસેડવું નહીં બહુ બરાબર છે તમે એને હલાવ હલાવશો એટલે સોજો એટલે કે છે કે તમારે ઇજાગ્રસ્ત અંગને હલાવવું નહીં બરાબર પ્લેસ એન્ડ આઈસ પેક બરફનો ઉપયોગ કરવાની વાત કરે છે લખો પ્લેસ એટલે મૂકવું આઈસ પેક ઓન ધ ઇન્જર્ડ પાર્ટ ટુ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ લખો સ્વેલિંગ એટલે સોજો બરાબર સ્વેલિંગ એટલે સોજો નાઉન શબ્દ છે એનું સમાનાર્થી છે કે ઈજા પામેલ અંગ પર બરફ ભરેલી થેલી મૂકી શકાય બરાબર તો કામ બને આપણું અને બીજું શું કરવું જોઈએ આની પ્રાથમિક સારવારમાં તો કે ડુ નોટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓર લેગ હાથ કે પગ જે તૂટી ગયા હોય ને તેને મૂવ કરવાની પરમિશન આપવાની નથી ભાંગેલો હાથ કે પગ દર્દી હલાવે નહીં તે આપણે જોવાનું છે લેટ એટલે પરમિશન આપવી આઈ ડુ નોટ લેટ એટલે પરમિશન ન આપો નંબર નેક્સ્ટ યુઝ સ્પ્લિન્ટ લખો સ્પ્લિન્ટ એટલે ખપાટીયું એટલે કે પાતળી ચીપ બરાબર એક સ્પ્લિન્ટ કહેવાય છે ભાંગેલા હાડકા સાથે બાંધવાનું ટેકણિયું ખપાટીયું બરાબર એને સ્પ્લિન્ટ કહેવાય છે તો યુઝ સ્પ્લિન્ટ ટુ મેક શ્યોર ધેટ ધ બ્રોકન બોન ડઝ નોટ શિફ્ટ તો તમારું બ્રોકન જે બોન છે જે હાડકું ભાંગી ગયું છે એ હાડકું ખસે નહીં બરાબર તે માટે ઇજાગ્રસ્ત હાડકાનું હલનચલન અટકાવે તેવો પાટો બાંધવો જોઈએ એને સ્પ્લિન્ટ કહેવાય બરાબર કારણ કે અટકાવવું પડે યુઝ અ સ્લિંગ મેડ ઓફ ક્લોથ એ કાપડનું સ્લિંગ આવે બરાબર છે એ સ્લિંગ એટલે શું તો કે સ્લિંગ નો અર્થ લખો લટકતું લટકતું કે કે રાખવું રાખવું બરાબર તો આપણે એવું કાપડનું એવું આપણે ખબર છે હાથ વાંગી ગયો હોય ને આમ તમને ખબર છે ને ગળામાં એ પાટો રાખીને ઊભો હોય આમ રાખીને હે તો પ્રિવેન્ટ મુમેન્ટ બસ એ તે બરાબર તો હલન ચલન અટકાવવા માટે કાપડમાંથી બનેલ સ્લિંગનો ઉપયોગ કરવો બરાબર જે વસ્તુને લટકાવવા માટે આપણે એવું રાખીએ છીએ એમાં હાથને લટકાવવાનું છે ટેક ધ પેશન્ટ ટુ અ ડોક્ટર એઝ સુન એઝ પોસિબલ અને બને તેટલી ઝડપથી દર્દીને હોસ્પિટલ લઈ જવો જોઈએ તો દોસ્તો આ હાથી સારવાર ફ્રેક્ચરની ચાલો હવે આગળની એક ઈજા છે સ્પ્રેન્સ લખો સ્પ્રેન્સ એટલે મચકોડ શરીરમાં કોઈ અંગ મચકોડાઈ જાય બરાબર આપણે આંગળીમાં મચકોડ આવી જાય ઘણી વખત તો શું કરવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે કારણ કે ઘણી વખત મચકોડાઈ જાય સોજો ચડી જાય ત્યારે એની સારવાર કેમ કરવી એ સરસ મજાનો પાઠ અહીંયા આપણને કામ લાગશે જુઓ તો સમટાઇમ્સ જોઈન્ટ્સ લાઇક ધ એન્કલ એન્ડ રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ તો જુઓ જોઈન્ટ એટલે સાંધા હા રિસ્ટ એટલે કાંડું હા તો જુઓ અહીંયા શું કહે છે કે ઘણી વખત એવું થાય છે કે આપણા સાંધા છે ને એ મચકોડાઈ જાય છે કાંડું મચકોડાઈ જાય ખૂટીના સાંધા મચકોડાઈ જાય બરાબર એન્કલ એટલે લખો કાંડું મચકોડાઈ જાય છે ધ જોઈન્ટ સ્વેલ્સ અપ એન્ડ ઇઝ વેરી પેઇનફુલ અને સાંધામાં સોજો આવી જાય છે લખો અપ એટલે સોજો આવી જવો જોઈન્ટ એટલે સાંધો સાંધામાં સોજો આવી જાય છે અને તે ખૂબ દર્દ ભર્યું છે પીડાદાયક છે દર્દ બહુ થાય છે હા 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 ધીસ ઇઝ કોલ્ડ સ્પ્રિંગ બસ આ મચકોડ કહેવાય

અહીંયા બરફનો ઉપયોગ કરી શકાય છે સોજો ઘટાડવા માટે ડો નોટ લેટ ધ જોઈન્ટ બી મૂવડ પણ યાદ રાખો સાંધાને હલનચલન કરવા દો નહીં હલનચલન તો બિલકુલ કરવું નહીં હલાવવો નહીં આસ્ક ઇન એડલ્ટ લખો એડલ્ટ એટલે વડીલ વ્યક્તિ બરાબર પુખ્ત વયની વ્યક્તિ એડલ્ટ ટુ એપ્લાય અ કાઇન્ડ ઓફ ડેમેજ ધેટ વિલ સપોર્ટ ધ જોઈન્ટ એન્ડ પ્રિવેન્ટ મુમેન્ટ તમારા ઘરમાં પરિપક્વ કોઈ મોટી વ્યક્તિ હોય એડલ્ટ હોય એ વ્યક્તિને પાટો બાંધવા કહેવું જેથી હલન અટકાવી શકાય અને સાંધાને સપોર્ટ મળે મોટી વ્યક્તિ પાટો બાંધશે ને તો એ ધ્યાન રાખશે કે પાટો વધારે ટાઈટ નથી ને અને બીજી કોઈ નુકસાની નથી ને એને ખ્યાલ હશે એટલે એ પ્રમાણે વડીલને અનુભવ હશે એટલે એવા અનુભવી વ્યક્તિ પાસે પાટો બનાવવો વડીલ વ્યક્તિ પાસે પાટો બાંધવો ખૂબ જરૂરી છે બરાબર સપોર્ટ મળીએ યુ કેન યુઝ સ્પ્લિન્ટ તમે કપાટી એનો ઉપયોગ કરી શકો છો ટુ મેક શ્યોર ધ જોઈન્ટ ડોટ મુન્ટ બરાબર આ રીતે તમને કોઈ મચકોડ આવી ગયું હોય તો તમે એ અંગને હલાવવા ચલાવવા વગર એની સારવાર કરાવી શકો છો હવે છે બાઇટ મોસ્ટ ટાઈમ જો આજકાલ કૂતરાઓ બહુ કઢી જાય છે હે ને સાપ કડી જાય વીછી કડી જાય તો શું કરવું ભાઈ તો બાઈટ એટલે તો લખો બાઈટ એટલે કરડવું હે ને કરડવાનો ઘા અહીં બાઈટ એસ લગાડ્યો યસ એને નાઉન કહેવાય તો બાઈટ્સ એટલે શું તો કે કરડવાનો ઘા બરાબર તો એ કરડવાનો ઘા હોય તો શું કરે ધ બાઈટ્સ ઓફ એનિમલ્સ કેન બી સમટાઈમ્સ ડેન્જરસ તમે જુઓ પ્રાણીઓના ડંખ કેટલીક વાર ભયજનક હોય છે ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ જોમ્સ ધેટ લીવ ઇન ધ માઉથ ઓફ એનિમલ્સ લાઈક ડોગ્સ એન્ડ કેટ્સ તમને ડોગ અને કેટના મોમાં તો કેટલાય પ્રકારના જમ્સ હોય છે કૂતરા અને બિલાડીના મોમાં તો અનેક પ્રકારના જંતુઓ રહેતા હોય છે ભાઈ ધ બાઇટ્સ ઓફ ધીસ એનિમલ્સ કેન લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ ડિઝીઝ લાઈક રેબીઝ લખો રેબીઝ એટલે હડકવા નામનો રોગ હે તો આવા જંતુઓ જો અંદર શરીરમાં પ્રવેશે ને તો હડકવા નામનો રોગ થવાની શક્યતા છે એટલે પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા રોગો થઈ શકે છે એ આપણે યાદ રાખવું જોઈએ તો શું આની સારવાર કરવી જોઈએ

કે કોઈ વિનોમસ સ્નેક લખો વિનોમસ એટલે ઝેરી માની લો ઝેરી સાપ કરડે તો ધ તો વ્યક્તિ હોય એને આપણે દૂર ન જવા દેવાય ટુ મૂ એને હલનચલન અટકાવવું જોઈએ હલનચલન કરશે તો સ્પીડ વધી જશે કોની ધ સ્પ્રેડ ઓફ ધ વિનોમ વિનોમ એટલે ઝેર ઝેરનું ફેલાવાની સ્પીડ વધી જશે થ્રુ ધ બોડી આખા શરીરમાં આખા શરીરમાં ઝેર ફેલાઈ જાય એટલે ખાસ ધ્યાન રાખો ક્યાંય પણ એવું લાગે ને તો બરાબર ધ્યાન રાખવાનું કે એ વ્યક્તિને હલનચલન ચલન નહીં કરવા દેવા બરાબર બને ત્યાં સુધી ઇન સચ વે દેટ ધ બીટન પાર્ટ ઇઝ સોરી લેટ ધ પેશન્ટ લાઈ ડાઉન પેશન્ટ પેશન્ટને શું આવવાનો છે નીચે કેવી રીતે લાઈ ડાઉન કરવાનો છે ઇન સચ વે એવી રીતે એને લાઈ ડાઉન કરો એવી રીતે આમ આડે પડખે કરો કે જેથી કરીને ધ બીટન પાર્ટ ઇઝ વેલ બિલો ધ લેવલ ઓફ ધ હાર્ટ હૃદય છે એ નીચે નીચે તમારો જે બીટન બીટન ભાગ છે 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 પાર્ટ એ નીચે નીચે રહેવો જોઈએ હૃદયથી હોય એટલે શું થાય પમ્પિંગ કરતું હૃદય બરાબર હા ત્યાં સુધી તમારો ઝેર પહોંચે નહીં અને બીજા પાર્ટમાં પહોંચે નહીં સ્પ્રેડ ન થાય ટાઈ અ બેલ્ટ એક બેલ્ટ બાંધી દેવો પાટો બાંધી દેવો ઓર ક્લોથ સ્ટ્રીપ જેને આપણે ટર્નિકેટ કેટ કહી છે પાટો કહીએ છીએ તો પાટો બાંધી દેવાનો જસ્ટ અબાવ બાઇટ જે કરડું હોય ને માનો આંગળીમાં કાઢ્યું છે જરાક ઉપર એની ઉપર આમ બાંધી દેવાનું એવી રીતે આમ પગમાં કાઢ્યું છે સે ઉપર પાટો બાંધી દેવાનો એટલે ત્યાં સુધી ઝેર જાય પણ એનાથી ઉપર ઝેર જાય નહીં સ્પ્રેડ ન થાય એટલે ટુ સ્ટોપ ધ વિનોમ ફોર સ્પ્રેડિંગ ફોર સાથા એનજી સ્પ્રેડિંગ થતું અટકાવવા માટે આપણે પાટો બાંધી દેવો જોઈએ ઉપરના ભાગમાં ટેક પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિજિયેટલી અને ડૉક્ટરને પેશન્ટ પાસે આ પેશન્ટને ડોક્ટર પાસે લઈ જવો જોઈએ ચાલો હવે આપણે વાત કરીએ છીએ નોઝ બ્લીડની સાથે સાથે તમને ગ્લોસરી પણ એ દેખાશે તમે લખી શકશો બરાબર છે નાસ્કોરો ફૂટવું એટલે શું હે નાકમાંથી લોહી નીકળવું એને કહેવાય નોઝ બ્લીડ તો ઘણી વખત આપણે હાથમાં નાકમાં વાગી જાય તો પણ નકમાંથી લોહી નીકળે છે અને ક્યારેક ગરમીથી પણ નીકળે છે તો આ નસ્કોરી ફૂટી એમ આપણે કહીએ છીએ બરાબર છે તો એ પ્રાથમિક સારવાર શું કરવી ભાઈ તો કે નોઝ બ્લીડ કેન અકર ડ્યુ ટુ એન એક્સિડન્ટ હવે પહેલાં તો એ જોઈ લો કે નાકમાંથી લોહી નીકળે શું કામ ફૂટે શું કામ અકર એટલે થવું કે બનવું તો કયા કયા કારણોથી લોહી નીકળે છે તો પહેલું છે અહીંયા એક્સિડન્ટ અકસ્માતથી નીકળે ઘણી વખત એવો કોઈ એક્સિડન્ટ થઈ ગયું હોય વાગી ગયું હોય અચાનક બરાબર પછી ઇરિટેશન ઇરિટેશન એટલે શું તો કે ભાઈ ઇરિટેશન શબ્દ જાણો છો ને હા બહુ ગુસ્સો ચડે ને હા બળતરા થાય સંતાપ થાય ઉશ્કેરાટ થાય એને ઈરિટેશન કહેવાય અથવા તો ડ્રાયનેસ ડ્રાયનેસ એટલે લોકો શુષ્કતા એકદમ સુકાપણું હા આમ નાકમાં ગુંગા જામી ગયા હોય ને સુકાઈ ગયા હોય ને ખેંચે ને તોય લોહી નીકળે ભાઈ ઓફ ધ લિનિંગ ઓફ ધ નોઝ લિનિંગ એટલે લખો બહારનું પડ અસ્તર કહેવાય એને લાઈનિંગ શબ્દ વંચાય છે લાઈનિંગ ઓફ ધ નોઝ તો આ રીતે બરાબર જે નાકનું બહારનું પડ છે અસ્તર છે બરાબર તેની ચામડી સુકાઈ ગઈ હોય તો પણ લોહી નીકળે છે પછી એલર્જી ઘણી વખત શું થાય ઘણી એલર્જી હોય પછી કોલ્ડ એટલે ઠંડીથી પણ નસકોરી ફૂટે હીટ એટલે ગરમીથી પણ ફૂટે ઓર સમથિંગ સ્ટક ઇન ધ નોઝ ક્યારેક ક્યારેક તો નાકમાં કંઈક ભરાઈ ગયું હોય કંઈક વાગી ગયું હોય બરાબર ને સ્ટક એટલે વાગી જવું ચોંટી જવું સ્ટીક સ્ટક સ્ટક ત્રણ રૂપો છે સ્ટીક એટલે ચોટી જવું સ્ટીક અ યસ બરાબર તો આ રીતે નાકમાં કંઈક ભરાઈ ગયું હોય તો પણ ઘણી વખત લોહી નીકળે છે તો આવા સમયે શું કરવું ભાઈ હે નાકની ત્વચા તો કેટલી હોય છે એકદમ સૂકી હોય છે ને હે અત્યંત સૂકી થઈ જાય છે તો આ આ વખતે પણ ઘણી વખત બહુ ડ્રાયનેસ થઈ જાય છે તો પણ નાકમાંથી લોહી નીકળે છે તો આવા પેશન્ટને શું કરવું તો કે આ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ તો લીન ફોરવર્ડ એટલે શું આગળ તરફ ઝૂકવું હે નમવું લીન બરાબર એન્ડ બ્રીધ થ્રુ ધ માઉથ અને મોથી શ્વાસ લેવાનો છે પેશન્ટને આગળ તરફ ઝુકવાનો છે અને મોથી શ્વાસ લેવાનો છે પિંચ ધ નોઝ પિંચ એટલે શું લખો ચીમટી ભરવી દાબી રાખવું પિંચ ધ થમ્બ એન્ડ ફોર ફિંગર ફોર અબરટેન મિનિટ્સ મિનિમમ દસ મિનિટ સુધી અંગૂઠો અને પહેલી આંગળીથી નાકને પકડી રાખો દબાવી રાખો હા પિંચ કરી રાખો અથવા તો અન્ટીલ ધ બ્લીડિંગ સ્ટોપ જ્યાં સુધી લોહી અટકે નહીં ત્યાં સુધી આ રીતે પકડી રાખો બરાબર છે હા યસ નાકને પકડી રાખો નાકને બંધ કરી દો મતલબ યસ એટલે શું જાય ઠંડુ હોય ને એટલે એનાથી રાહત થાય મોંમાં તમે આવી ઠંડી વસ્તુ ખાઈ શકો એન્ડ કોલ્ડ ધ કોલ્ડ વિલ સ્લો બ્લડ ફ્લો ટુ ધ નોઈઝ આનાથી શું થાય ખબર તો કે ઠંડી હોય ને એટલે નાકમાંથી લોહીનો પ્રવાહ છે ને ધીમો પડી જશે તો નાકનો પ્રવાહ ધીમો પડી જશે એટલે લોહી નીકળવાનું બંધ થઈ જશે તો બંધ થાય તો જ આપણો ભાઈ શું આપણે કરીએ બરાબર છે તો આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે આ લેક્ચરની અંદર પાઠની બરાબર સમજ પડી ગઈ છે આપ આપણી નોટબુકમાં લખશો અને વધુ વિગતો આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું દોસ્તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત